નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે આર ઓ આર વેબસાઈટમાં આવેલી એક નવા અપડેટ વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ બટન ઉપર ક્લિક કરી લેવા વિનંતી જેથી કરી જમીન રેકર્ડને લગતા આવા જ અવનવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આ વિડીયોમાં આપણે જમીન મિલકતના રેકોર્ડ વિષયક માહિતી મેળવીશું અને આપણે સૌ જાણીએ છીએ કે જમીન રેકર્ડને લગતી માહિતી રાજ્ય સરકારની જે આર ઓ આરની વેબસાઇટ છે તે આર ઓઆરની વેબસાઇટ ઉપરથી જોઈ શકાય છે તો આર ઓઆરની વેબસાઇટ પર આ એક નવું અપડેટ આવેલું છે તો આ નવું અપડેટ શું આવ્યું છે તેના વિશે માહિતી મેળવીશું તો મિત્રો નવા અપડેટમાં આપણે જાણીશું કે ઈ ચાવડીનું એક ઓપ્શન એડ કરવામાં આવેલ છે તો આ ઈ ચાવડીનો ઓપ્શન શું છે અને તેમાં શું શું વિગતો હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આરઓઆર માં આવેલી નવી અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં છું અને આરઓઆર ની વેબસાઇટ ઉપરથી તે વિગત બતાવું છું તો આપણે અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે જેમાં અહીંયા એડ્રેસ બારમાં આપણે એ એન વાય એની આરઓઆર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપીશું તો ઓકે આપીશું એટલે આ પ્રમાણેની વેબસાઇટ આપણી સામે ખુલી જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણેની વેબસાઇટ આપણી સામે ખુલી જાય છે તો તે ખુલી ગયા પછી આપણે અહીંયા જે ત્રણ ડોટનું નિશાન છે તેના ઉપર ક્લિક કરી અને આ સાઇટને આપણે એક ડેસ્કટોપ સાઈટ તરીકે જોઈ શકીએ તે માટે ડેસ્કટોપ સાઇટની બાજુમાં રહેલ ચેકબોક્સમાં આપણે માર્ક કરી લઈશું તો આ પ્રમાણે આપણને સ્ક્રીન જોવા મળશે જેમાં આપણે અહીંયા વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ ઉપર ક્લિક કરીશું તો ચાલો આપણે તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ તો તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે આપણે ગ્રામ્ય જમીનનો રેકોર્ડ જોવા માટેની સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ તેમાં આપણને અલગ અલગ ઓપ્શન સિલેક્ટ કરવાનું જણાવવામાં આવે છે જેમાં મિત્રો અપડેટ આવી છે તે આ સિલેક્ટ એનિવનના ઓપ્શનમાં આવી છે તો ચાલો આપણે તેના ઉપર ટીકમાર્ક કરીએ તો ક્લિક કરતાં આપણને અહીંયા એક નવો ઓપ્શન જોવા મળે છે ઈ ચાવડી તો આ ઈ ચાવડીનો ઓપ્શન શું છે તે આપણે જોઈએ તો ચાલો આપણે ઈ ચાવડી ઉપર ટીક કરી અને સિલેક્ટ કરી લઈએ છીએ તો અહીંયા આપણે ઈ ચાવડી સિલેક્ટ કરી લીધું છે હવે આપણે અહીંયા વિગત જોવા માટે કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈએ માની લો કે આપણે અહીંયા અમદાવાદ સિલેક્ટ કરી લઈએ છીએ ત્યાર પછી આપણે કોઈ પણ તાલુકો સિલેક્ટ કરી લઈએ તો અમદાવાદનો કોઈપણ તાલુકો આપણે સિલેક્ટ કરી લઈએ તાલુકો સિલેક્ટ કરી લીધા પછી આપણે અહીંયા ગામનું નામ પણ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા તમને બધા જ જે રેવન્યુ ગામ હશે તે રેવન્યુ ગામ જોવા મળશે જેમાંથી આપણે કોઈ પણ ગામ સિલેક્ટ કરી લઈએ છીએ ત્યાર પછીનો ઓપ્શન છે મિત્રો વર્ષ તો અહીંયા વર્ષમાં બાય ડિફોલ્ટ જે વર્ષ રનિંગ વર્ષ હશે તે સિલેક્ટ આવે છે અને ત્યાર પછી મહિનો છે તો મહિનામાં પણ જે ચાલુ મહિનો હોય એટલે કે રનિંગ મંથ અહીંયા ઓટોમેટિક બાય ડિફોલ્ટ સિલેક્ટ આવે છે તો આમાંથી આપણે જે મહિનાની વિગત જોવા માંગતા હોઈએ તે સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે સપ્ટેમ્બર મહિનો સિલેક્ટ કરી લઈએ છીએ ત્યાર પછી આ કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ આપણે દાખલ કરી દેવાનો છે તો અહીંયા આપણે કેપચા કોડ પણ ટાઈપ કરી લઈએ અને તે ટાઈપ કરી લીધા પછી જે નીચેનું ગેટ રેકોર્ડ ડિટેલનો એક આપણને બટન જોવા મળે છે તો આ ગેટ રેકોર્ડ ડિટેલના બટન ઉપર આપણે ક્લિક કરીશું તો આપણે ક્લિક કરી દીધું છે અને પેજ લોડ થઈ અને આપણી સામે માહિતી આવી જઈશ તો આપણે જિલ્લો અમદાવાદ તાલુકો સાણંદ અને ગામ તેલાવ સિલેક્ટ કર્યું હતું તો તે ગામમાં આપણે જે મંથ સિલેક્ટ કર્યો સપ્ટેમ્બર મહિનો તો તે સપ્ટેમ્બર મહિનામાં જે પણ નોંધ પડી હશે તે ગામમાં તેની કાચી નોંધ હશે તે કાચી નોંધની અહીંયા આપણને લિસ્ટ જોવા મળશે તો આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે આપણને જે તે ગામની સપ્ટેમ્બર મહિનાની કાચી નોંધની વિગત જોવા મળી રહી છે અને ત્યાર પછી તેની સામે જે છેલ્લું કોલમ છે તે છેલ્લા કોલમમાં વ્યૂ નોટિસ છે તો આપણે અહીંયા વ્યૂ નોટિસ ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે નોટિસ ખુલી જાય છે તો આ પ્રમાણે આપણી સામે જે ઈ ચાવડી એટલે કે ચાવડીની નોટિસ છે તે આપણને જોવા મળે છે તો મિત્રો આની સિવાયનો પણ એક આપણી સામે ઓપ્શન છે જે એકસો પાંત્રીસ ડીની નોટિસ જોવા માટેનો ઓપ્શન છે તો તેમાં આપણે કોઈ પણ એક સેપરેટ નોંધનો નંબર દાખલ કરી અને તે નોંધ પૂરતી જ આપણે ની નોટિસ જોઈ શકીએ છીએ જ્યારે આ એ ચાવડીના ઓપ્શનથી આપણને જે તે ગામની જે તે મહિનાની નોંધનું આખું લિસ્ટ જોવા મળે છે અને તેની સામે વ્યૂ નોટિસનો ઓપ્શન જોવા મળે છે તો આપણે જે પણ નોટિસ જોવા માંગતા હોઈએ તે નંબરની નોટિસ અહીંયાથી એકદમ સરળતાથી જોઈ શકીએ છીએ અને તેમાં આપણું હિત છમાયેલ છે કે નહીં તે પણ જોઈ શકીએ છીએ અને ગામના કયા કયા ખાતેદારના જમીનમાં જે ફેરફાર થયેલા છે તેની વિગત પણ આપણે અહીંયાથી નોટિસ પરથી જોઈ શકીએ છીએ તો આપણે બીજી કોઈ એક નોટિસ ઉપર ક્લિક કરી દઈએ તો અહીંયા પણ આપણને તેની નોટિસની વિગત જોવા મળી રહી છે તો આ પ્રમાણે જે તે મહિનામાં જેટલી કાચી નોંધ હોય તે કાચી નોંધ નહીં એકસો પાંત્રીસ ડીની નોટિસ જે ચાવડીની નકલ હોય છે તે ચાવડીની નકલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સામાન્ય રીતે ચાવડી એટલે જે ગ્રામ પંચાયત હોય અથવા તો જ્યાં તલાટી બેસતા હોય તે ચાવડી તરીકે ઓળખાય છે શહેરી વિસ્તારમાં ખાસ કરી અને સરકારી ચાવડીની એક અલગ ઓફિસ હોય છે પણ જે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત એ જ ચાવડી ગણાય છે તો આ રીતે આપણે જે ચાવડીની નોટિસની નકલ હોય તે નકલ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આમ જે આરો આરની વેબસાઇટ પર છે તે આ એક નવો ઓપ્શન આપણને એડ કરેલો જોવા મળે છે અને તેનો ઉપયોગ આ પ્રમાણે કરી શકાય છે અને જે તે મહિનામાં જે પણ કાચી નોંધ પડેલી હોય તે કાચી નોંધની જે ચાવડીની એકસો પાંત્રીસ ડીની નકલ હોય તે આપણે જોઈ શકીએ છીએ તો આ લિસ્ટમાં આપણને નોંધ નંબર ફેરફાર નોંધનો પ્રકાર નોંધની તારીખ અને જે નોંધને લગત સર્વે નંબર હોય તે સર્વે નંબરો પણ આપણને આ લિસ્ટમાં જ જોવા મળે છે અને તેની બાજુમાં રહેલ વ્યૂ નોટિસ ઉપર ક્લિક કરતા આપણને જે તે નોંધની આખી નોટિસ આપણને જોવા મળે છે તો મિત્રો આ પ્રમાણે તમે ઈ ચાવડી ઓપ્શનનો ઉપયોગ કરી અને તમે તમારા ગામની જે જમીન રેકર્ડની માહિતી તમે જોઈ શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા જય હિન્દ વંદે માતરમ